તમારી એસટી અમારી આ અંગે તો તમે સૌ કોઈ જાણતા જ હશો પણ હવે આ સલામત સવારી માત્ર લોકો માટે જ નહીં પણ દારૂ માટે પણ થઈ ગઈ છે એસટી કે જેના પર વિશ્વાસ મૂકીને ક્યારે પોલીસ પણ ચેકિંગ નથી કરતી તે જ એસટીમાં હવે ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ રહી છે કોણ છે દારૂની ખેપ મારનારા આવો જોઈએ આ રિપોર્ટમાં गुजरात में दारूबंदी कड़क अमल है पण तेनो संपूर्ण अमल क्यारे नथी जोवा मळतो राज्य तमाम खूणाओं में रोज लाखों रूपया दारू झड़पाय है त्यारे राज्य छेवाड़े आवेला वलसाड ने अड़ीने आवेला दमण और दादरा नगर हवेली में मोटा पाये बोटलेगरो दारू घुसाड़ी रहा है दारूनी हेराफेरी में क्यारेक पोलीस व्हाइट कॉलर लोको पण दारूनी हेराफेरी करता झड़पाय है दारूनी सलामत हेराफेरी सलामत सवारी एसटी अमारी आ वाक्य थी तो तमे सौ परिचित हशो ज पण शुं तमे जाणो छो के सलामत सवारी में क्यारेक दारूनी पण सलामत हेराफेरी थई शके छे आ वक्त दारूनी हेराफेरी कोई कार के ट्रक के कंटेनर में नहीं पण एसटी बस में थई रही थी अने ए पण सलामत रीते केम के हेराफेरी करनारा अन्य कोई नहीं पण एसटी बस ना बे कर्मचारी ज हता दादरा नगर हवेली थी गुजरात तरफ आवती बस में वापीना डुंगरा पुलिसे तपास हाथ धरता 25,000 થી વધુ કિંમતનો દારૂ મળી આવ્યો હતો ડ્રાઈવર અને કન્ડક્ટરે મારી ખેપ એસટી બસમાં દારૂની હેરાફેરી જે એસટી બસ મુસાફરોની અવરજવર માટે ઉપયોગમાં લેવામાં આવે છે એ જ એસટી બસમાં હવે નશાના સામાનની પણ હેરફેર થાય છે આ હેરફેર અન્ય કોઈ નહીં પણ એસટી બસના ડ્રાઈવર શંકરભાઈ મોરાભાઈ ગોધા અને મહિલા કન્ડક્ટર ઉષાબેન બારિયા કરી રહ્યા હતા આ મામલે પોલીસે બંનેને દારૂ સાથે ઝડપીને 76 બોટલ દારૂ જપ્ત કર્યો હતો આ દારૂને અંકલેશ્વર તરફ લઈ જવામાં આવતો હતો અગાઉ બુટલેગરો દ્વારા તો એસટી બસમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી જ હતી પણ હવે સરકારી કર્મચારીઓ પણ આ જ પ્રકારે દારૂની હેરાફેરી કરતા પ્રથમવાર ઝડપાયા છે આ ઘટના બાદ એસટી વિભાગમાં પણ ચર્ચાઓ વહેતી થઈ હતી मैं चेकिंग करता एस टी बस में 76 दारू की बॉटलो पर प्रति मड़ी आए जो किमत रुपया 25,700 अने ड्राइवर और कंडक्टर ज आ दारू की हेराफेरी करता हो पूछपरछ में मालूम पड़े और एमनी पास जो 3 मोबाइल कुल 6,500 मड़ी और कुल 32,200 मुद्दामल कब्जे करेल है आ एस टी ड्राइवर शंकर भाई मोराभाई गोधा और उषाबेन राजेश भाई सरदार भाई बारिया સામાન્ય રીતે એસટી બસમાં પોલીસ ભાગ્યે ચેકિંગ કરતી હોય છે પણ આ વખતે ડ્રાઈવર કન્ડક્ટર પોલીસના હાથે ચડી ગયા હતા સરકારી નોકરીની સાથે થોડા વધુ રૂપિયા કમાવવાની લાલચમાં સરકારી કર્મચારીઓ ગુનાના માર્ગે ચડી ગયા અને પોતાની નોકરીને સંકટમાં મૂકી દીધી છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ નવસારી